રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયનોએ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગુડી પાડવા પર્વની ઉજવણી કરી હતી। મહારાષ્ટ્રીયનોએ નવા વસ્ત્રો પરિધાન કરીને ઘરના ઉંબરે ગુડીને શણગારી પૂજન કર્યું હતું। મહારાષ્ટ્રીયન સ્ત્રીઓએ પોતાની પારંપરિક પોશાક નવસારી સાડી પરિધાન કરી, પુરુષોએ કુર્તા પજામા પહેરીને ગુડી પૂજન કર્યું હતું। चैत्र महीना नी शुक्ल प्रतिपदा ने गुड़ी पड़वा के वर्ष प्रतिपदा कहेवामां आवे छे। आ दिवसे हिंदू नव वर्ष नी शुरुआत थाय छे। भगवान ब्रह्माए आजना दिवसे सृष्टि नू सर्जन कर्युं हतुं। भगवाने आ दिवसे प्रतिपदा तिथि ने सर्वोत्तम तिथि कही हती, तेथी तेने सृष्टि नो प्रथम दिवस पण कहे छे। सृष्टिना प्रथम दिवस ने गुड़ी पड़वाना रूप में उजवामां आवे छे। गुड़ी पड़वाना दिवसे अभ्यंग स्नान करवामां आवे छे। રાજપીપળાની મહારાષ્ટ્રીયન મહિલા જ્યોતિબેન જગતાપે જણાવ્યું હતું કે આજે ગુડી પાડવો એ અમારા મહારાષ્ટ્રીયનોનું નવું વર્ષ ગણાય છે। આજથી અમારું નવું વર્ષ શરૂ થતું હોય છે। આજના દિવસથી શુભ કાર્યનો પ્રારંભ થાય છે। ગુડી પાડવાનો દિવસ 3.5 મુહૂર્ત પૈકીનો એક છે। નવા ઘરમાં રહેવા જેવું, કિંમતી વસ્તુની ખરીદી કરવી વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે। આ દિવસે નવા સંવંતનો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શરૂ થાય છે। શાલિવાહન શકની શરૂઆત જ આ દિવસે થઈ હતી। આ દિવસે મહારાષ્ટ્રીયનો ઘરના આંગણામાં 5 પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી બનાવે છે। ગામડાઓમાં આંગણામાં ગાયના છાણથી લીપીને તેની પર રંગોળી તૈયાર કરાય છે। આ જગ્યાએ ગુડી ઊભી કરવામાં આવે છે અને ગુડીની 16 ઉપર 4 પૂજા કરવામાં આવે છે। ગુડી ઊભી કરતા પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે અને તેને હળદર કંકુ ચડાવવામાં આવે છે। ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાટ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે। લાકડીના છેડે નાના રંગીન કપડાને ફિટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે। આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હારડાનો હાર પહેરાવવામાં આવે છે। લાકડી પર સાડી પહેરાવાય છે। આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતિકરૂપ ગણવામાં આવે છે। ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે અને ઘરના પ્રવેશ દ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે। નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે। આજે ગુડી પડવો છે અને હિન્દુઓનું નવીન વર્ષ આજથી શરૂ થાય છે। એ જ રીતે મહારાષ્ટ્રીયનું પણ નવીન વર્ષ આજથી શરૂ થાય છે, જેને વિક્રમ સંવત કહેવામાં આવે છે। આજના દિવસે અમે લોકો ઘરના આંગણે રાંગોળી પાડીએ છીએ, અભ્યંગ સ્નાન કરીએ છીએ અને ત્યાર પછી ગુડી ઉભારીને ગુડીની પૂજા કરીએ છીએ। આજથી જ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી અને એ રીતે હિન્દુઓ અને મહારાષ્ટ્રીયનો પણ આ ગુડી પર્વની ઉજવણી કરીએ છીએ। દીપક જગતાપ, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા।